કેમ છો બધા? ગુડ મોર્નિંગ. ચાલો ત્યારે ગુડ મોર્નિંગ કીધું એટલે ખબર પડી ગઈ હશે કે આપણે કયો વિષય ભણવાનો છે. ઇંગ્લિશ, બરોબર? અત્યાર સુધી આપણે લેસન 6 સુધી ભણી ગયા. હવે આપણે આજે ધોરણ 3 માં લેસન નંબર 7, વન એન્ડ મેની, એક અને ઘણા બધા. એટલે તમને ખબર પડી ગઈ હશે. આગળ મેં તમને સમજાવ્યું હતું કે આપણે પેલો એસ આવતો હતો, ખબર છે ને? હા, તો એ એસ ક્યારે લગાવે? એક કરતાં વધારે વસ્તુ હોય ત્યારે આપણે એસ લગાવતા હતા. એટલે અહીંયા પણ આપણે એક વચન અને બહુવચન એના વિશે શીખવાનું છે. ચાલો તો આપણે આગળ જોઈએ. કોઈ વસ્તુ, પ્રાણી, પક્ષી કે માણસ, એક અથવા ઇંગ્લિશમાં વન, ઓ એની વન હોય તો તેને એક વચનમાં છે. તેથી તેને તેની પહેલાં એ કે એન આર્ટિકલ મૂકવો જોઈએ, બરાબર? સ્વર હોય તો આપણે એ એન મૂકતા હતા, વ્યંજન હોય તો સ્પેલિંગની આગળ એ મૂકતા હતા, બરાબર? તો કેમ? એક વચન હોય ત્યારે જ મૂકવાનું. જ્યારે આનું આ સ્પેલિંગ બહુવચનમાં હોય ત્યારે એ કે એન મૂકવામાં આવતા નથી, બરાબર? એની આગળ, સ્પેલિંગની આગળ એ કે એન બહુવચન હોય ત્યારે મૂકાય નહીં. એ તમારે ખાસ યાદ રાખવાનું કે જ્યારે સ્પેલિંગ એક વચનમાં હોય એટલે કે એની પાછળ એસ ના લખ્યો હોય તેને એક વચન કહેવાય, અને એની આગળ એ કે એ એન આર્ટિકલ મૂકવો જોઈએ. એવી જ રીતે તે જ વસ્તુ, પ્રાણી, પક્ષી કે માણસ, એક વચન એટલે કે એક ના હોય પણ એક કરતાં વધારે એટલે કે મેની, મેની એટલે ઘણા બધા હોય, તેને બહુવચનમાં છે તેમ કહેવાય. તો આ બહુવચનના નામો પહેલાં એ કે એન કદી મૂકાય નહીં, બરાબર? એટલે આ તમારે એક વખત કોષ્ટક ધ્યાનથી વાંચી લેવાનું કે એક વચન હોય તો સ્પેલિંગની આગળ શું કરવાનું? એ કે એન આર્ટિકલ મૂકવો પડે, અને બહુવચનમાં હોય તો એ કે એન મૂકાય નહીં. ચાલો આગળ જોઈએ. આપણે અહીંયા શું લખ્યું છે? એસ. જ્યારે વસ્તુ એક કરતાં વધારે હોય તો સ્પેલિંગની પાછળ એસ મૂકવામાં આવે છે, બરાબર? મોટાભાગના જાતિવાચક શબ્દોને બહુવચનમાં ફેરવવા માટે શબ્દને અંતે એસ મૂકવામાં આવે છે. એ એન એરો, એન એરો. શા માટે એન આર્ટિકલ મૂક્યો છે? અહીંયા આગળ સ્પેલિંગ જો, સ્વરથી ચાલુ થાય છે. એરો, એરો એટલે તીર. અને અહીંયા નીચે જુઓ, અ હેન, બરાબર? આ એચ એ વ્યંજન છે અને આ સ્વર છે, એટલે આર્ટિકલ જોઈ લો. એન, એન અને એ, સ્વર અને વ્યંજન વખતે આર્ટિકલ આગળના જોઈ લેવાના તમારે. પછી એ રીતનું તમારે સ્પેલિંગ આગળ મૂકી દેવાનું. પછી એનું બહુવચન, એરોનું બહુવચન જો, એરોઝ, એક કરતાં વધારે, આ એક જ છે તીર અને આ બે છે, એટલે સ્પેલિંગની પાછળ શું લગાવ્યું છે? એસ, એપોસ્ટ, પેલો એસ બહુવચનનો, એરોઝ. તો આની આગળ એ એન એન મૂકેલો છે? નથી મૂકેલો, બરાબર? એક વચનમાં હતું ત્યારે આર્ટિકલ મૂકેલો છે, બહુવચનમાં છે તે આર્ટિકલ મૂકેલો નથી. એવી જ રીતે હેન, હેન એટલે મરઘી, એ પણ એક હતી ત્યારે એની આગળ એ મૂકેલો છે, અને બહુવચનમાં જાય છે ત્યારે એની આગળ આર્ટિકલ મૂકેલો નથી. તો હવે આપણે આગળ જોઈએ, બરાબર, કે એસ અને ઈએસ સ્પેલિંગની પાછળ બહુવચન વખતે ઘણી વખતે એસ કે ઈએસ મૂકવામાં આવે છે. તો એ કયા સ્પેલિંગો છે તે આપણે જોઈએ કે જે કોની આગળ એસ અને કોની પાછળ ઈએસ મૂકવામાં આવે છે. જે જાતિવાચક શબ્દને અંતે એસ, ડબલ એસ, સીએચ, એસએચ, એક્સ કે ઓ મૂકવામાં આવે. કેટલા છે જો? 3 અને 3, 6 છે, બરાબર? આ 6 શબ્દો યાદ રાખવાના કે સ્પેલિંગની પાછળ જ્યારે એસ, ડબલ એસ, સીએચ, એસએચ, એક્સ કે ઓ લખેલું હોય ત્યારે બહુવચનમાં ફેરવવા માટે ઈએસ મૂકવામાં આવે છે. એના સિવાયના જો સ્પેલિંગ હોય અને એની પાછળ એસ, ડબલ એસ, સીએચ, એસએચ, એક્સ કે ઓ મૂકેલું ના હોય તો ફક્ત તમારે એસ લખવાનો હોય. આટલા 6 અક્ષરો તમારે યાદ રાખવાના છે. કયા કયા? ફરીથી બોલો તમારી સાથે. એસ, ડબલ એસ, સીએચ, એસએચ, એક્સ અને ઓ. સ્પેલિંગની પાછળ આ 6 અક્ષરો છેલ્લા આવતા હોય
બહુવચન કરતી વખતે ઈએસ મૂકવામાં આવે છે, બરોબર? નીચે જુઓ, એનું ઉદાહરણ આપેલું છે એડીસ, અને એનું બહુવચન કરીએ છીએ ત્યારે ઈએસ લગાય છે. હવે સ્પેલિંગની પાછળ જો તમને અહીંયા લાલ લીટી કરેલી દેખાય છે, સ્પેલિંગનો અંત કયો છે? એસએચ, બરોબર? તો એસએચ આમાંથી આવે છે, બરોબર? આ છ અક્ષરોમાંથી એસએચ એના છેલ્લા અક્ષરો છે, એટલે સ્પેલિંગની પાછળ ઈએસ લખવામાં આવે છે, અને આગળ આર્ટિકલ પણ લખેલો નથી. સમજણ પડી ગઈ? એવી જ રીતના નીચે જુઓ, એ મેંગો, મેંગો છે, એની પાછળનો છેલ્લો અક્ષર જુઓ ઓ છે, તો ઓ પણ આમાં આવે છે, બરોબર? એટલે એની પાછળ શું લગાવીશું આપણે? ઈએસ. બહુવચન કરતી વખતે મેંગોની પાછળ ઈએસ આવે, એટલે આ છ અક્ષરો તમારે ખાસ યાદ રાખવાના કે જ્યારે સ્પેલિંગનો અંત આ છેલ્લા છ અક્ષરમાંથી કોઈ પણ અક્ષર હોય તો એની પાછળ ઈએસ બહુવચન તરીકે લખવામાં આવે છે, અને એના સિવાયના હોય તો ફક્ત એસ જ લખવાનું, બરોબર? ચાલો હવે આપણે આગળ જોઈશું કે અહીંયા એક વચન અને મેની એટલે બહુવચન, વન એન્ડ મેની, એક અને અનેક. તો અહીંયા ચિત્રમાં જોઈએ છે આપણે એક જ સફરજન છે, બરોબર, એન એપલ, અને અહીંયા ઘણા બધા છે એટલે છેલ્લો અક્ષર જુઓ, આમાં ઈ લખેલો છે એટલે ફક્ત આપણે એસ જ લખવાનો રહેશે. એપલ્સ, શું લખાશે? એપલ્સ. એન એપલ એટલે એક એપલ, અને એપલ્સ એટલે ઘણા બધા એપલ્સ. પછી બીજું જુઓ, અકાર, બરોબર, પાછળનો છેલ્લો અક્ષર જુઓ શું છે? આર છે. પેલા છ અક્ષરમાંથી આપેલા છે નથી તો ફક્ત એસ જ લખેલો છે, બરોબર. પછી જુઓ, એન આઉટ, આઉલમાં પણ છેલ્લો અક્ષર કયો છે? એલ છે, અને અહીંયા આગળ એસ ફક્ત લગાવવાનો છે. આઉલ્સ, એક ગુવળ, ઘણી બધી ગુવળ, બરોબર. ચલો હવે આવે છે વોચ. વોચ એટલે તો ઘડિયાળ, ચિત્રમાં તમે દરેક જોઈ શકો છો, અને ઘણી બધી ઘડિયાળ. હવે સીએચ છે, એનો છેલ્લો અક્ષર જુઓ, ડબલ્યુ એ ટી સી એચ, વોચ. તો એની પાછળ શું લગાવવાનું આપણે? સરસ, ઈએસ, બરોબર, વોચીસ. એ બોક્સ, આમાં પણ એક્સ આવ્યો એટલે શું લગાવશો તમે? ઈએસ, બોક્સિસ, બરોબર. હવે આગળ જુઓ, ગ્લાસ, છેલ્લા બે અક્ષર કયા છે? ડબલ એસ, એટલે પણ તમને યાદ આવી ગયું હશે કે આપણે શું લગાવવાનું છે? ઈએસ, એટલે ગ્લાસીસ. ચાલો આગળ જોઈએ આપણે હવે ફોન ટાઈમ. હવે આટલું તમે જોઈ લીધું એના પરથી તમને આવડી જશે કે કોની પાછળ એસ અને કોની પાછળ ઈએસ લગાવવાનું છે, યાદ છે ને વિદ્યાર્થી મિત્રો? સરસ. તો આપણે હવે અહીંયા આગળ ફન ટાઈમમાં જોઈએ કે નીચેના ચિત્રો જોઈ શબ્દો બહુવચનમાં લખો. ચિત્ર આપેલા છે, કયું છે ચિત્ર? અમ્બ્રેલા, એન અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રી. અહીંયા એક છત્રીનું છે અને ઘણી બધી છત્રી, એટલે એનું બહુવચન શું થશે? અમ્બ્રેલાસ. છેલ્લો અક્ષર જોઈ લેવાનો તમારે, બરોબર, એ લખેલો છે, અને પેલા છ અક્ષરો યાદ કરવાના, તો શું છે અહીંયા આગળ? એ લખેલો છે એટલે ફક્ત આપણે એસ લખી દઈશું, બરોબર. ચલો હવે આવે છે ટોમેટો. ટોમેટો એટલે ટામેટું. હવે છેલ્લો અક્ષર જુઓ, ઓ છે, એટલે આપણે શું લખીશું? ટોમેટોઝ, ઘણા બધા ટામેટા. ટી ઓ એમ એ ટી ઓ ઈ એસ, ટોમેટોઝ. આખો સ્પેલિંગ લખીને એની પાછળ શું લખવાનું? ફક્ત તમારે ઈએસ. સ્પેલિંગ તો અહીંયા આપેલો જ છે, ફક્ત તમારે એસ કે ઈએસ તમારી જાતે લખવાનો છે. તો અહીંયા હું આપી દીધેલો છે એટલે આપણે આખો સ્પેલિંગ આવો નાવો લખીને એની પાછળ ઈએસ લખી દઈશું. પછી આવે છે સફરજન. શેનું ચિત્ર છે? સફરજન. એને ઇંગ્લિશમાં શું કહીશું આપણે? એન એપલ. એક સફરજન છે એટલે આગળ એ એન 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 એપલ. જ્યારે બહુવચનમાં આવે ત્યારે એન નીકળી જાય છે, અને એનું બહુવચન કરતી વખતે તમારે સ્પેલિંગનો છેલ્લો અક્ષર જોઈ લેવાનો. એપલ છેલ્લો કયો છે? એ ડબલ પી એલ ઈ, તો ઈ આવ્યો છેલ્લો એટલે ફક્ત આપણે એસ જ લખીશું, બરોબર, એપલ્સ. પછી જુઓ આગળ અડીસ, એમાં છેલ્લો અક્ષર જોઈ લો, એસ એચ છે, તો આપણે બહુવચન કરતી વખતે શું કરીશું? ઈએસ લખીશું, એટલે કયો સ્પેલિંગ બનશે આપણો? ડીસીસ, ડી આઈ એસ એચ ઈ એસ. આખો આખો સ્પેલિંગ લખી કાઢવાનો, પાછળ ફક્ત ઈએસ જ લખવાનું છે. પછી આવે છે એ બેન્ચ.
ને બહુવચનમાં શું કહીશું આપણે? બેન્ચીસ. આમાં પણ છેલ્લા બે અક્ષર જોઈએ તો સી એચ લખેલું છે, એટલે તમારે શું લખવાનું? ફક્ત સરસ. યસ, આવડી ગયું બધાયને. હવે જોઈએ એના પછીનો, એ કાઈટ. કાઈટમાં છેલ્લો અક્ષર ઈ લખેલો છે, એટલે આ તો ખૂબ જ સહેલું થઈ ગયું, ફક્ત આપણે એસ જ લખવાનો રહેશે, એટલે થઈશું કાઇટ્સ. બરોબર. ચલો હવે આવે છે અ બુક, તો એનું બહુવચન શું થશે? બુક્સ. છેલ્લો અક્ષર કયો છે? વ્યંજનનો છે, એટલે કે છે, એટલે એનું બહુવચન બુક્સ. પછી આગળ જોઈએ અ બસ, આમાં એસ આપી દીધેલો છે, એટલે આપણે શું કરીશું? પેલા છ અક્ષરો યાદ છે ને, એસ ડબલ એસ સી એચ, તો છેલ્લો એસ આવ્યો એટલે પાછળ આપણે ઈએસ લખીશું અને થઈ જશે આપણો સ્પેલિંગ બસીસ. શું બોલાશે? બસીસ, બી યુ એસ ઈ એસ. બરોબર, આખો સ્પેલિંગ અહીંયા જેમ લખેલો છે એમ લખી દેવાનો અને પાછળ ઈ ને એસ લખવાનું છે. ચાલો એના પછી આવે છે પોટેટો. પોટેટો એટલે બટાટા, એને બહુવચનમાં આપણે પોટેટોઝ કહીશું. તો આમાં પણ આપણે છેલ્લો અક્ષર જોઈશું, તો ઓ લખેલો છે જે પેલા છ અક્ષરમાંથી આવેલો છે, એટલે એની પાછળ આપણે શું લખી દઈશું? ઈએસ, પોટેટોઝ. પી ઓ ટી એ ટી ઓ ઈ એસ, પોટેટોઝ. પછી આવે છે મેંગો, તો એનું બહુવચન મેંગોઝ. જેમ પર પોટેટોનું કર્યું હતું ને છેલ્લો અક્ષર ઓ હતો, તો આમાં પણ ઓ છે એટલે આપણે પાછળ ઈએસ લખી દઈશું, એટલે આપણી થઈ જશે મેંગોઝ, ઘણી બધી કેરીઓ. પછી આવે છે ટ્રી. ટ્રી એટલે વૃક્ષ, એ તો ચિત્રમાં તમને જોઈ શકો છો. ઘણા બધા વૃક્ષો, એક કરતાં વધારે, તો અહીંયા છેલ્લો અક્ષર છે ઈ, એટલે આપણે ફક્ત એસ જ લખીશું, એટલે થશે ટી આર ડબલ ઈ એસ, ટ્રીસ. બરોબર. ચાલો એના પછીનું ચિત્ર છે ગ્લાસનું. છેલ્લા બે અક્ષર છે ડબલ એસ, એટલે પેલા છ અક્ષરમાંથી આવ્યું, એટલે આપણે શું લખીશું? હા બોલો, યસ, સરસ. તો આખું સ્પેલિંગ લખી દેવાનો, જી એલ એ ડબલ એસ ઈ એસ, ગ્લાસીસ. શું કહેવાય? ગ્લાસીસ. બરોબર. ચાલો હવે આપણે આગળ જોઈશું શેનું છે ચિત્ર? ખુરશીનું. તો એને ઇંગ્લિશમાં આપણે ચેર કહેવાય. શું કહેવાય? ચેર. અ ચેર, એક જ ખુરશી છે એટલે આગળ એ લખેલો છે. જ્યારે ઘણી બધી આવે એક કરતાં વધારે, એટલે એનું બહુવચનમાંથી આગળનો જે આર્ટિકલ છે એ નીકળી જશે અને પાછળ આપણે શું લખીશું? ફક્ત એસ. બરોબર. અહીંયા છેલ્લો અક્ષર આર છે, એટલે ફક્ત એસ જ આવશે. કયો સ્પેલિંગ થશે આપણો? સી એચ એ આઈ આર એસ, ચેસ. બરોબર. ચાલો એના પછી જોઈએ વોચિસ. વોચ એક વચન એ વોચ, અને બહુ વચન વોચિસ. તો એમાં છેલ્લા બે અક્ષર જોઈએ આપણે સી એચ છે, તો એનો પાછળ આખો સ્પેલિંગ ઈ એસ થશે. બરોબર. વોચિસ, ડબલ્યુ એ ટી સી એચ ઈ એસ, આખો સ્પેલિંગ જેમ લખ્યો છે એમ જ લખી દીધેલો છે, અને ફક્ત ઈએસ લખવામાં આવશે અને આગળથી તમારે આ આર્ટિકલ લખેલો છે એ કાઢી નાખવાનો છે. બરોબર. એ લખતા નહીં. ચાલો એના પછીનું ચિત્ર છે બોક્સનું. બોક્સ એટલે ખોખું. એ બોક્સ, એનું બહુવચન આપણે જોઈશું બોક્સિસ. શું લગાવ્યું છે પાછળ? ઈએસ. આ માટે, કારણ કે છેલ્લો અક્ષર શું છે? એક્સ છે. છેલ્લો અક્ષર એક્સ છે, જે આપણે પેલા છ અક્ષરો તમને યાદ રાખવાના કીધા હતા એમાંનો છે. બરાબર. એટલે થશે બોક્સિસ, બી ઓ એક્સ ઈ એસ, બોક્સિસ. પછીનું ચિત્ર છે બિલાડીનું, જેને ઇંગ્લિશમાં કેટ કહેવાય, ખબર છે ને? હા, તો અ કેટ, તો એનું બહુવચન થશે કેટ્સ. બરાબર. પાછળ છેલ્લો અક્ષર ટી છે, એટલે ફક્ત આપણે એસ જ લગાયો છે. ચાલો એના પછીનું ચિત્ર છે ફોક્સ. ફોક્સ એટલે શિયાળ, તો પાછળ છેલ્લો અક્ષર આપણે એક્સ છે, એટલે શું લગાવીશું એની પાછળ? ઈએસ, ફોક્સિસ. શું થશે? ફોક્સિસ. તો આપણે અહીંયા આગળ ઈએસ
લખી દઈશું FOXES ફોક્સિસ, બરોબર. ચાલો હવે જોઈએ કેવું છે, શેનું ચિત્ર છે, કેળાનું. અને ઇંગ્લિશમાં શું કહેવાય, બનાના. તો બધું વધારે બનાના છે, બરોબર. કેટલા છે, ત્રણ, એક કરતાં વધારે. અને છેલ્લો અક્ષર આપણે જોઈ દઈશું, એ લખેલો છે, એટલે શું લખી દઈશું, ફક્ત એસ. તો શું થશે સ્પેલિંગ આપણો, બનાનાસ, BANANAS, બનાનાસ. ચાલો હવે જોઈએ આપણે આગળનું ચિત્ર, બફેલો. બફેલો એટલે ભેંસ, અ બફેલો. અને જ્યારે એનું બહુવચન કરીએ તો બફેલોસ. છેલ્લો અક્ષર આગળ જણાવ્યા પ્રમાણે જોઈ લેવાનો, ઓ લખેલો છે, એટલે આપણે આખો સ્પેલિંગ લખીને પાછળ ફક્ત શું લખ્યું હતું, ઈએસ. શું લખ્યું, ઈએસ. તો આખો સ્પેલિંગ શું થશે વાંચો તો, BUFFALOES, બફેલોસ. ચાલો આગળ, રીંગણનું ચિત્ર છે, એને આપણે બ્રિંજલ કહીશું. અ બ્રિંજલ, એનું બહુ વજન થશે બ્રિંજલ્સ. આખો સ્પેલિંગ જોઈ લેવાનો, છેલ્લો અક્ષર કયો છે, એલ છે, એવું એવો સ્પેલિંગ લખી કાઢ્યો અને પાછળ ફક્ત એસ લખ્યો, બરોબર. BRINJALS, બ્રિંજલ્સ, બરોબર. ઘણા બધા રીંગણ. પછી આવે છે અ ડ્રેસ. ડ્રેસ એટલે કપડાં, ફ્રોક. તો વધારે, એક કરતાં વધારે છે, એટલે શું કરીશું આપણે, આગળથી આર્ટિકલ કાઢી નાખીશું, પાછળ એનું બહુવચન લખી દઈશું, ડ્રેસીસ. આખો સ્પેલિંગ કયો છે, જો છેલ્લા બે અક્ષર ડબલ એસ છે, એટલે આપણે ફક્ત ઈએસ લખેલું છે, ડ્રેસીસ. BRESES, ડ્રેસીસ, બરોબર. થઈ ગયું. ચાલો હવે આગળ શું છે, હા આ તો કવિતા આવી અને હાથીનું ચિત્ર છે. તો તમારી પાસે તો ચોપડી છે નહીં, તો આમાં રંગ પૂરવાની મજા આવત, બરોબર. ફક્ત આપણે અહીંયા આગળ ચિત્ર જોઈ લેવાનું, હાથીનું ચિત્ર છે અને એની કવિતા છે. તો આપણે કવિતા ગાઈશું, ચાલો. ધ એલિફન્ટ, તમને અહીંયા ઇંગ્લિશમાં વાંચતા ના આવડે તો એની સામે એનો ઉચ્ચાર લખેલો છે, એટલે એના પરથી તમે બોલી શકો છો. ધ એલિફન્ટ, ધ એલિફન્ટ એટલે હાથી. હાથીની આગળ કયો ઉચ્ચાર આવે, ધ. કયો આર્ટિકલ છે, ધ, AN અને ધ, ત્રણ આર્ટિકલ આવે. સો બિગ સો ફેટ, હાથી કેવો હોય તો દરેકને ખબર છે, ઘણો બધો મોટો અને ઘણો બધો જાડો. સો એટલે ખૂબ જ, કેવો મોટો અને કેવો જાડો. હી વોક્સ લાઈક ધીસ, અને તે ચાલે આપણને ગમે છે, બરોબર. હાથી ચાલતો હોય, રસ્તા પર ક્યારેક આવ્યો હોય તો તમે જોવા નીકળો છે ને, હા, પગ પછાડ તો ધમ ધમ ચાલે છે, એટલે હી વોક્સ લાઈક ધીસ, તે ચાલે એ અમને ગમે છે. એન્ડ હી વોક્સ લાઈક ધેટ, તે ગમે તેમ ચાલે તો એ આપણને ગમે છે. હી હેઝ નો હેન્ડ, તેને હાથ નથી હોતા. બટ વોટ એ લોંગ નોઝ, પણ એને લાંબુ એવું નાક, જેને આપણે સૂંઢ કહીએ છીએ, તેને હાથ નથી હોતા, પણ લાંબી સૂંઢ હોય છે, એટલે આપણે કોઈ બી વસ્તુ એને ખાવા માટે આપીએ તો હાથની જગ્યાએ શેનો ઉપયોગ કરે છે, હા, સૂંઢનો, બરોબર. ઝાડ ઉપરથી કોઈ ફ્રૂટ તોડવું હોય તો પણ એ હાથની જગ્યાએ પોતાના લાંબા નાક એટલે કે સૂંઢનો ઉપયોગ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, કવિતા ગાવાની મજા આવી હશે, બરાબર. તો આપણે હવે આજનું હોમવર્ક લઈ લઈએ. આપણે લેસન નંબર 7-6 સુધી તમારી નોટમાં કમ્પ્લીટ થઈ ગયું હશે, અને ના થયું હોય તો વિડીયો જો, એ પ્રમાણે તમારે કરતા રહેવાનું છે. હવે જુઓ, તમારી ઇંગ્લિશની નોટમાં નવા પેજ ઉપર લેસન નંબર 7, વન એન્ડ મેની, બરાબર, આ રીતનું હેડિંગ મારવાનું છે સુંદર અક્ષરે, અને ઇંગ્લિશમાં અક્ષર સારા કાઢવાના છે. પછી ત્રણ લીટીમાં જ લખવાનું છે, બરાબર. ચાર લીટીની નોટ તમે બનાવી હશે પણ ત્રણ લીટીમાં લખવાનું છે. અને જ્યારે નાના સ્પેલિંગો, નાના એટલે કે બીજી ABCDના આવે ત્યારે એક જ લીટી અથવા બે લીટીનો ઉપયોગ કરવાનો રહેશે. તો તમારે ક્યાંથી લખવાનું છે, અહીંયાથી હેડિંગ મારવાનું, આ લખવાની જરૂર નથી. આમાં અહીંયાથી સૂચના આ રીતના લખવાની છે, ચિત્ર દોરવાનું નથી. ડીસ, તો એની સામે ડીસીસ. મેંગો, એની સામે મેંગોઝ, બરાબર.
ચિત્રની જગ્યાએ તમારે ગુજરાતીમાં નામ લખવું હોય તો લખી દેવાનું. પછી આમાં પણ ચિત્ર દોરવાનું નથી, એન એપલ એપલ્સ, બરોબર આ રીતનું હેડિંગ મારવાનું, વન અને મેની, પછી એની સામે આ રીતના લખતું જવાનું. હાંસિયામાં જો તમારે ગુજરાતીમાં લખવું હોય કે સફરજન, ચિત્રની જગ્યાએ અહીંયા તમારે લખવું હોય તો સફરજન, પછી બાજુમાં એન એપલ અને એની સામે એનું બહુવચન એપલ્સ, બરાબર એ રીતનું તમારે લખતું રહેવાનું. કાર એટલે ગાડી, અહીંયા એ કાર અને કાર્સ, સમજણ પડી ગઈ? ચાલો એ રીતનું લખી નાખવાનું. પછી આવે છે આગળ ફન ટાઈમ. ફન ટાઈમમાં પણ તમારે એ રીતનું જ કરવાનું છે, સૂચના લખવાની છે, પછી ચિત્ર દોરવાનું નથી, એની જગ્યાએ તમારે નામ લખી દેવાનું, એન અમ્રેલા, એની સામે બહુવચન અમ્રેલાસ, બરાબર. ચાલો હવે આગળ આમાં પણ આગળ કર્યું બતાવ્યું એ પ્રમાણે તમારે લખી નાખવાનું છે કે હાસ્યામાં એનું ગુજરાતીમાં નામ લખવાનું, બસ, પછી એક વચન અને એનું બહુવચન, બરાબર. ચાલો તો ખબર દરેકને કઈ રીતના લેસન કરવું એ પડી ગઈ હશે. આમાં પણ એ રીતનું જ છે, ચિત્રની જગ્યાએ તમારે નામ લખી દેવાનું, એક વચન બહુવચન અને કવિતા લખવાની નથી, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આટલું હોમવર્ક તમે કરી લેશો, ને ના સમજણ પડે તો મમ્મીને આમાં બતાવી દેવાનું કે કઈ રીતના કીધું છે. ચાલો તો આવજો.